गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपने CEPH 303 नो प्रेक्टिकल मैक्सवेल ब्रिज स्टडी करसू। मैक्सवेल ब्रिज आपने थियरी में करू है फर्स्ट ईयर में, हवे आपने मैक्सवेल ब्रिज नो प्रेक्टिकल करीने जोसू। मैक्सवेल ब्रिज कोना प्रिंसिपल पर वर्क करे? व्हीटस्टोन ब्रिज पर, जेमा तमे बैलेंस करो अने वच्चे तमे आवी रीते चार रेजिस्टर हो एने बैलेंस करो तो वच्चे नो जे आर्म होय एनामां वोल्टेज जीरो आवे के मिनिमम आवे। आमां पण आपणे एज करशुं, R1 R4 R3 ने R2 एने आपणे बैलेंस करशुं के तमारो आनामां वच्चेवाळी ब्रांच छे एनामां वोल्टेज मिनिमम आवे। मिनिमम वोल्टेज आवशे त्यारे शुं थशे? હવે વોલ્ટેજ મિનિમમ આવે છે કે શું થાય છે એને મેઝર કરવા માટે આપણી પાસે આ હેડફોન છે। અને હેડફોનને કનેક્ટ કરી દો અને આને નાખો કાનમાં। હવે તમે R1 માટે એક નોબ આપેલો છે, R1 ચેન્જ થઈ શકશે। જો 50, 1K, 2K R1 ચેન્જ થઈ શકશે, પછી આ બે નોબ R4 માટે છે। જો R4 × 100 અને R4 × 10 એટલે આ ચેન્જ કરશો, આ 1 ઉપર છે તો 1 × 100 એટલે 100, પછી 2 × 100 એટલે 200, 3 × 100 એટલે 300, સો એન્ડ સો ઓન R4 પ્લસ આને ચેન્જ કરશો તો R4 × 10 છે તો આ 10, 20, 30 એ રીતે આ હંડ્રેડ્સમાં છે એટલે 100, 200, 300 એન્ડ સો ઓન 10, 20, 30, 40 એ જ રીતે। એટલે આને ચેન્જ કરવાથી R4 ચેન્જ થઈ શકશે, આને ચેન્જ કરવાથી R1 ચેન્જ થઈ શકશે, પછી અહીંયા R2 આપેલું છે જો, તો આ બેને ચેન્જ કરવાથી R2 ચેન્જ થઈ શકશે। એ જ રીતે R2 × 100 છે એટલે આને નોબને ફેરવશો તો 100, 200, 300, 400 એન્ડ સો ઓન આને તો આને ફેરવશો તો R2 થશે 10, 20, 30 એન્ડ સો ઓન। અને આ જો આ પોર્ટ દેખાય છે, આ R3 છે તો તમે આને ચેન્જ કરશો તો આ R3 ચેન્જ થશે। હવે આપણે મેજર શું શું કરવાનું છે, આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? L અનનોન ઇન્ડક્ટન્સ, L મેક્સવેલ બ્રિજથી આપણે ઇન્ડક્ટન્સ ફાઇન્ડ આઉટ કરશું। હવે આપણે ત્રણ કોઇલ આપેલી છે, L1, L2, L3, આપણે કોઈ એક આ એપેરેટસમાં ત્રણ કોઇલ છે, L1, L2 અને L3, આપણે કોઈ એક જ ઇન્ડક્ટરની L ફાઇન્ડ આઉટ કરવાની છે। આપણે L1 છે ફર્સ્ટ ઇન્ડક્ટર છે અહીંયા જો, એની ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવી છે તો મેં આ નોબ છે ને આ L1 ઉપર રાખ્યું છે, L1 ઉપર રાખી અને છોડી દો। અને આપણા એપેરેટસમાં કેપેસિટર પણ ત્રણ પ્રકારના છે, C1, C2, C3, આપણે કોઈ પણ એક કેપેસિટર વાપરી શકીએ। C1 મારો 0.1 માઇક્રોફેરેડનો છે, હાજો C1, C2, C3, તો આપણે આ ત્રણેમાંથી કોઈ પણ એક કેપેસિટર વાપરી શકીએ નોન, અને આ કેપેસિટર નોન છે, ઇટ ઇઝ નોન, તો C1 છે 0.1 માઇક્રોફેરેડે, C2 છે 0.2 માઇક્રોફેરેડે, C3 છે 0.3 માઇક્રોફેરેડે, આ તમને નોન છે, ઇટ્સ નોન ટુ યુ, આ તમને ફાઇન્ડ આઉટ નથી કરવાનું કેપેસિટર, તો આપણે નોન કેપેસિટરની પણ કોઈ પણ એક વેલ્યુ વાપરી શકીએ। ધારો કે હું C1 વાપરું છું તો આ નોબને C1 ઉપર રાખવાનું છે, C1 ઉપર રાખ્યું, તો સર્કિટ ડાયાગ્રામ જોવો આ તમારી બનેલી છે। હવે ટ્રુથ ટેબલ ઉપર ધ્યાન આપો, કોલમ્સ છે ઇન્ડક્ટર L અનનોન, તો આ L અનનોન છે, પછી સેકન્ડ છે
કેપેસિટર સી નોન સી કેપેસિટર આપણે ખબર છે આપણે કોઈ પણ એક કેપેસિટર વાપરવું છે મેં કીધું કે ત્રણેયમાં આપણે સી વન વાપરશું સી વન ત્રણે શું છે 0.1 માઇક્રોફેરેડે 0.1 માઇક્રોફેરેડે 0.1 માઇક્રોફેરેડે એટલે આપણે આખી એક્સપેરિમેન્ટ દરમિયાન આ સી વનને ચેન્જ નહીં કરીએ સીને ચેન્જ નહીં કરીએ સી વન ઉપર જ રાખશું 0.1 માઇક્રોફેરેડે પછી આપણે ફર્સ્ટ ઓબ્ઝર્વેશન માટે ઇન્ડક્ટર L1 ઉપર રાખવાનું છે ફર્સ્ટ ઓબ્ઝર્વેશન માટે તો ઇન્ડક્ટર રાખ્યું આપણે L1 ઉપર આજો L1 L2 L3 થઈ શકે છે આપણે L1 ઉપર રાખવાનું પછી આપણે રેઝિસ્ટન્સ કયા કયા માપવાના છે R2 અને R4 અને R2 અને R4 આ જે છે એ વેલ્યુઝ માપવાની છે હવે આર ટુ અને આર ફોરમાં કઈ કઈ વેલ્યુઝ લખવાની તો સાંભળજો તમે સર્કિટને ઓન કરશો તો મેઇન દેખાશે મેઇન હજો મેઇન સ્લો થાય છે એટલે સર્કિટ ઓન છે હવે ધ્યાનથી સાંભળો તમને કંઈક અવાજ સંભળાય છે છે તો આપણે શું કરવાનું છે કે આર ટુ અને આર ફોરની વેલ્યુ મને ચેન્જ કરવાની છે અને એ રીતે ચેન્જ કરવાની કે આ અવાજ મિનિમમ થઈ જાય કે સાવ બંધ થઈ જાય તમને આ કાનમાં પહેરી લેવું આ કાનમાં પહેરી લેવું એટલે અવાજ બરાબર સંભળાય અને એક્સટર્નલ નોઈસ ના આવે આ કાનમાં પહેરી લેવું અને કાનમાં પહેરી અને આર ટુ અને આર ફોર એ રીતે સેટ કરવો કે તમારો નોઈસ મિનિમમ થઈ જાય તો હું આર ટુને ચેન્જ કરું છું અને આર ફોરને પણ ચેન્જ કરીશ કે મિનિમમ થઈ જાય જો છે એકદમ મિનિમમ નોઈસ થઈ ગયો હજી થોડુંક હું વેરીએશન કરું જ્યાં હા અને તમે કાનમાં રાખો અને આર ટુ અને આર ફોરને એ રીતે સેટ કરો કે મિનિમમ નોઈસ આવે અને છતાંય થોડોક નોઈસ આવતો હોય તો આ જો આર થ્રી પણ વેરી થઈ શકે છે તો પહેલાં તો આર ટુ ને આર ફોરને સેટ કરવાનું અને નોઈઝ મિનિમમ જેટલો ઓછો થઈ શકે એટલો સેટ કરવાનો અને પછી તમે આર થ્રીને પણ ચેન્જ કરી શકો વોઇસને ફર્ધર મિનિમમ કરવા માટે અને જે મિનિમમમાં વેલ્યુઝ આવે આર ટુ આર ફોરની એ નોટ કરો આર ટુની કેટલી છે જો આર ટુની અહીંયા 6 × 100 તો 600 અને આર ફોરની કેટલી છે આર ફોર છે 10 × 100 એટલે કે 1000 તો આર ટુની જગ્યાએ 600 અને આર ફોરની જગ્યાએ 1000 એલ ઇઝ ઇક્વલ ટુ સી આર ટુ આર ફોર સી કેટલું છે 0.1 માઇક્રોફેરેડ ઇન્ટુ 600 ઇન્ટુ 1000 તમને એલની વેલ્યુ કંઈક મળશે 60 મિલી હેનરી હેનરી નથી વેલ્યુ મિલી હેનરીમાં છે કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક ન કરજો નેક્સ્ટ ઓબ્ઝર્વેશન ટેબલમાં શું છે નેક્સ્ટ ઓબ્ઝર્વેશન ટેબલમાં ઇન્ડક્ટર અનનોન ઇન્ડક્ટર આપણે શું રાખવાનું છે એલ ટુ એલ ટુ રાખી દો અને એલ ટુ રાખી દો પછી ફરીથી આને કાનમાં ભરાવો અને આર ટુ અને આર ફોરની વેલ્યુ એ રીતે સેટ કરો કે તમને મિનિમમ અવાજ આવે હેડફોનથી તો હું એ જ વસ્તુ કરું છું
આ કન્ડિશનમાં અવાજ ઓછી થઈ ગઈ. હવે હું R3ને ચેન્જ કરીશ થોડુંક. પરફેક્ટ. હવે આ કન્ડિશનમાં અવાજ જરાય નથી આવતી. R2ને R4 કર્યું એ નથી, એકદમ મિનિમમ થઈ ગયું. R3ને વેરી કર્યું, જરાય અવાજ નથી આવતી. હા, તો હવે તમે R2 અને R4ની વેલ્યુઝ લઈ લો. R2 જો કેટલું છે, 8 × 100 એટલે 800. R4 કેટલું છે, 9 × 100 એટલે 900. તો એ જે વેલ્યુઝ છે એ તમે લખી દો. R2 800, R4 900. પછી કેલ્ક્યુલેશનમાં શું કર્યું, C R2 ને RH. તો સી એટલે કે 0.1 μF × 800 × 900 જે આન્સર આવે લખી દો. નેક્સ્ટ શું છે, ઇન્ડક્ટર L3 વાપરવાનું છે અને સેમ વસ્તુ રિપીટ કરો. ઇન્ડક્ટર L3, એ જો L3 ઉપર ઇન્ડક્ટર રાખી દીધું અને આપણે R2 અને R4 વેરી કરવાનો છે. હા, કાનમાં ભરાવી દો. અને R2 અને R4ને એ રીતે વેરી કરો કે તમને મિનિમમ અવાજ આવે. વો હેડફોનમાં, આ હેડફોનમાં વોલ્યુમ મિનિમમ થઈ જાય. પરફેક્ટ, મિનિમમ વોલ્યુમ આવી ગયું. હેડફોનમાં ઓછામાં ઓછું સંભળાય છે, આ કાનમાં નાખીને સાંભળો. તો આ કેટલું થયું, 8 × 100 એટલે R2 = 800 અને આ 10 × 100 એટલે કે 1000. તો 800 R2 અને 1000 R4. એ વસ્તુ અહીં લખી દો, R2 800 અને R4 1000. તો L કેટલું થયું, C R2 R4 એટલે 0.1 μF × 800 × 1000 જે થયું એનો આન્સર અહીંયા લખી દો. અને આન્સર જોજો મિલી હેનરીમાં છે, ધ્યાન રાખજો. પછી જે L1 વેલ્યુ, L2 ને L3ની વેલ્યુ આવી એને રિઝલ્ટમાં લખી દો. રિઝલ્ટ ઇઝ વેલ્યુ ઓફ ઇન્ડક્ટન્સ બાય મેક્સવેલ બ્રિજિસ. L1ની વેલ્યુ જે આવી લખી દો, L2ની જે વેલ્યુ આવી લખી દો અને L3ની જે પણ વેલ્યુ આવી એ લખી દો. L1 L2 L3ની જે વેલ્યુ આવી એ લખી દેવાની.